श्रीहरिकृष्णराजचरणम् सर्वेश्वरं स्वामिनम् मायापूर्षप्रेरकं कलिमल प्र क्षलकं शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरं दुःखार्णवोद्वारकम् वन्दे कारणं रुषसुतम् मुक्तिप्रदं धामदम् वन्दे श्रीमुक्तमुनीन्द्रपादकमलम् सद्वृन्दचोडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासन्ते श्रीनारायणसंज्ञकं च करुणा धमा प्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् श्रीपञ्चसेवाव्रतम् બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સદગુરુદેવ તારીખ અઢાર

અત્યાર સુધી એ જોયું કે મુક્તાનંદ કેવા હતા અધીરો ટોપિક હતો આપણે આજે આપણે એ સમજવું છે કે મહારાજે જ્યારે માતા ભક્તિ દેવીને સત્પુરુષના જે સત્સંગી જીવનમાં ચોસઠ લક્ષણો કહ્યા છે એ તમામ સદ્ગુણો સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીમાં હતા આપણે એ જોવાનો આજે પ્રયાસ કરીશું એ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી કેવા હતા तो सौ प्रथम दयालव क्षमाशिला सर्व जीव हितेव ए सद्गुरु श्री मुक्तानंद स्वामी दयालु प्रकृति नाता ए मुक्तानंद स्वामी क्षमाशील हता ए मुक्तानंद स्वामी सर्व

શાંત સ્વભાવના હતા જેનો કોઈ શત્રુ ન થયો હોય એવા મુક્તાનંદ સ્વામી હતા અદેખાય અને વય રહિત એવા બ્રહ્મવેતા મહાપુરુષ એ હતા માન અને મત્સર રહિત એ મુક્તાનંદ સ્વામી હતા બીજાને માન આપનારા એ મુક્તાનંદ સ્વામી હતા પ્રિય અને સત્ય બોલનારા એ મુક્તાનંદ સ્વામી હતા જેના જીવનમાં ક્યારેય કામ ક્રોધ લોભ અહમ મમત્વ મદ એ રહિત સંત હતા જેમનું જીવન ધર્મમાં ક્યારેય ચલાયમાન ન થાય એવા ધર્મના દ્રઢી હતા એ મુક્તાનંદ સ્વામી દ્રે દેહ અને ઇન્દ્રિયોને દમનારા સરળ સ્વભાવવાળા અને જ્યાં બોલવા જેવું લાગે ત્યાં ઘટિત બોલનારા અને સર્વ જીતેન્દ્રિય અને પ્રમાદ રહિત અને સુખ દુઃખાદિક રહિત એ મુક્તાનંદ સ્વામી હતા એ મુક્તાનંદ સ્વામી કોઈ પણ પ્રકારની આશા કોઈ પ્રત્યે નહોતા રાખતા મહારત માત્ર એવી જ આશા બસ મહારાજનો રાજીપો મને મળે સંતોનો રાજીપો મળે ભક્તોનો રાજીપો મળે એટલું જ પણ બીજી કોઈ સ્વાર્થિક આશા નથી અર્થાત એક કોઈ સ્વાર્થ આશાવાળા નહોતા સંત એ મુક્તાનંદ સ્વામી શ્રદ્ધાવાળા ઉદારતાવાળા તપસ્વી ગ્રામ્ય કથા વાર્તા નહીં સાંભળનારા સશાસ્ત્રના નિરંતર અભ્યાસ વાળા હતા એ મુક્તાનંદ સ્વામી આસ્તિક બુદ્ધિવાળા સત અસતના વિવેક વાળા વ્રત વાળા કોઈની ચાડી ચુકલી નહીં કરનારા સંત હતા એ મુક્તાનંદ સ્વામી આપણે જીવતું હતું સ્થિર બુદ્ધિવાળા તો એ મુક્તાનંદ સ્વામી સ્થિર બુદ્ધિવાળા હિંસા રહિત વૃત્તિ વાળા રહિત અને સુખ દુઃખમાં સમભાવ વાળા હતા એ મુક્તાનંદ સ્વામી અકાર્ય કરવાનું હોય તો અકાર્ય કરવામાં લાજવાળા સંત હતા નકર આજે કોઈને અકાર્ય કરવું હોય ને તો કોઈ વાર ન લાગે પણ એ મુક્તાનંદ સ્વામી એવા નહોતા એ જે સાધુના લક્ષણો બતા છે ને એમાં છે ને કે અકાર્ય કરવામાં લાજવાળા સંત હતા એ મુક્તાનંદ સ્વામી ક્યારેય પોતાના વખાણ નહીં કરનારા સંત હતા એ મુક્તાનંદ સ્વામી યમ તથા આસન જીત આસનજીત પ્રાણજીત અને ભગવાનના દ્રઢ આશ્રયવાળા સંત હતા એ મુક્ત મુનિ ભગવત ભક્તિ પરાયણ જીવન વ્યતીત કરનારા સંત હતા એ મુક્તાનંદ સ્વામી ભગવાનના અર્થે જ સર્વે ક્રિયા કરનારા સંત હતા એમની કોઈ પણ ક્રિયા મહારાજના ચિંતન વિના થઈ હોય એવો એક પણ પ્રસંગ પ્રાપ્ત ન થાય અર્થાત કોઈ પણ ક્રિયા કરે મહારાજનું નિરંતર ચિંતવન કરનારા સંત હતા એ મુક્તાનંદ સ્વામી જ્યારે મહારાજ કથા વાર્તા કરતા હોય પ્રાગજીપુરાની કથા વાર્તા કરતા હોય અને મહારાજ સાંભળતા હોય ત્યારે એ મુક્તાનંદ સ્વામી મહારાજના પ્રેમથી નિરંતર શ્રવણ કરનારા તેમજ કીર્તન કરનારા સંત હતા એ મુક્તાનંદ સ્વામી એક વેત વૃત્તિ બાર કાઢે ને ત્યારે કોઈ કાર્ય કરી શકે

એ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીમાં હતા મહારાજ માતા ભક્તિ સત્પુરુષ જાણવા તો એ જો જો સત્પુરુષ સત્પુરુષ એવા કોઈ મહારાજની સાથે પધારા હોય અને આપણે મહારાજની ઓળખાણ કરાવી હોય એ જો કોઈ સંત હોય ને તો છે તે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી સત્સંગી જીવનમાં ચોસઠ લક્ષણો છે સંતના અને ભાગવતમાં ત્રીસ લક્ષણ અર્થાત બે નો સમન્વય જયારે અર્થમાં લેવા જઈએ ત્યારે ત્રીસમાં આવી જાય છે એમાં પણ ભાગવતમાં કૃપા અદ્રોહ ક્ષમા સત્ય અદ્વેષ સમાનતા ઉપકાર અકામ જીતેન્દ્રિયપણું કોમળતા નિર્મળતા અસંગ્રહ સદાચાર લઘુહાર શાંતિ સદવિચાર ભગત આશ્રય સાવધાનતા નિર્વિકારતા ધૈર્ય ગાંભીર્ય સડુર્મી નિર્માણતા વિવેક ઉદ્દ શક્તિ જ્ઞાતાપણું સરહૃદપણું શ્રદ્ધા ભગત પરાયણતા આ બધા આપણે જોઈ ગયા એ ભાગવતના ત્રીસ મેં તમને કહ્યા હમણાં જે બોલો તે પૂરતા ત્રીસે ત્રીસ છે ને ઓલા ચોસઠમાં માં આવી જાય છે એ જો ચોસઠ લક્ષણ સંત હોય ને તો હતા સદગુરુ શ્રી સ્વામી એને કમે તમે કોઈ પણ એંગલથી કહી શકો સદગુરુ શ્રી મુક્તાન સ્વામીના જીવનમાં કે સ્વામીના જીવનમાં આ સદગુણ નહોતો આજે જોવા જઈએ તો આપણે જોઈએ કે કોકમાં બે સદગુણ હોય તો બે ન હોય કોઈનામાં ક્ષમાશીલ હોય દયા હોય સત્ય પણ હોય ભગવતનો આશ્રય પણ હોય પણ ધર્મમાં થોડી ઢીલાશ હોય જ્ઞાનમાં પાક્કા હોય તો વૈરાગ્ય ઓછો હોય વૈરાગ્ય કમ્પ્લેટ હોય તો ભક્તિમાં ઓછું હોય આ તો ટેમ્પરેલી જે મુખ છે એમની વાત છે પરંતુ જે મહાપુરુષ હોય ને બ્રહ્મવે સંત હોય ને એના જીવનમાં ના હોય એવું એટલા માટે હું કહું છું એ સદગુરુ શ્રી સ્વામીના જીવનમાં આપણે જોઈએ ને એના ચરિત્ર સાંભળશું ને ત્યારે કોઈ પણ એંગલથી જોઈએ એ બધા એંગલથી પરિપૂર્ણ હતા ધર્મમાં ચડ્યા હતા જ્ઞાનમાં ચડ્યા હતા વૈરાગ્યમાં ચડ્યા હતા ભક્તિમાં ચડ્યા હતા જેનામાં ચોસઠ લક્ષણો હોય સદગુણ હોય એના શિણો હોય જે સ્વયં પરબ્રહ્મ રીઝી જતા હોય એમના જોઈને ભગવાનને રાજી થઈ જવાનું મન થઈ જતું હોય તો એ સંત કેવા કેવા હશે હશે એમનું જીવન તો છે ને માત્ર ને માત્ર આપણા જીવના કલ્યાણને ને અર્થે હોય છે એ તો આવા સદગુણો આપણા જીવના કલ્યાણને માટે ધારી રાખતા હોય છે ધારી રાખતા હોય છે ધારી રાખતા હોય છે એટલે એ જો કોઈ સંત હોય ને તો હતા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આજ સુધી ઘણા વર્ષો વીતી ગયા ઘણા એ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવન કવન ઉપર કથા કરેલી છે પણ આપણે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવનના ચરિત્રનો સંપૂર્ણ આસ્વાદ લેવો છે તમામ સદગ્રંથોમાંથી સંપ્રદાયમાં જેટલા જેટલા સદગ્રંથો છે એ સદગ્રંથોમાંથી જ્યાં જ્યાં મહારાજને અને મુક્તાનંદ સ્વામી બેને કંઈ વાર્તાલાપ થયો હોય મહારાજે એમની પ્રશંસા કરી હોય સ્વામીનું જીવન જોઈને ચરિત્ર સંપૂર્ણ આપણે લેવું છે એમના જીવન ચરિત્રનો આસ્વાદ લેવો છે કારણ કે એમના સદગુણ જ્યોતિની રશ્મિઓ છે ને કીર્તિ રશ્મિઓ સર્વત્ર ફેલાયેલી છે વચરામૃતમાં જુઓ કે સાગરમાં જુઓ આપણા સંપ્રદાયના કોઈ પણ સદગ્રંથમાં જુઓ એમાં મુક્તાનંદ સ્વામીને મહારાજ સાથે કંઈક ને કંઈક વાર્તાલાપ થયો હોય અને ચરિત્ર થયું હોય એવો એક તો પ્રસંગ મળે મળે ને મળે છે મળે હા એ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી છે ને મેં કીધું ને મહારાજ સાથે બધા ચરિત્ર એમને મળે કારણ કે સ્વામીનું આ પૃથ્વી પર અવતરણ એના માટે જ થયું હતું એના માટે જ થયું હતું જીવન ચરિત્રના દર્શન માટે એટલે એ સ્વામીની કીર્તિઓ તો બધી જગ્યાએ ફેલાયેલી છે આવી અદભુત ભક્તિ વૈભવ અને અઢળક ગુણ વૈભવના સ્વામી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની ગુણિયલ જે શિષ્ય પરંપરામાં અર્થાત મુક્તાનંદ સ્વામીના શિષ્ય જે સદગુરુ શ્રી આધાર સ્વામી એના પછી જે સદગુરુ શ્રી હરિપ્રિય દાજી સ્વામી એના પછી સદગુરુ શ્રી વૈકુંઠદાજી સ્વામી એમના પછી શ્રી સદગુરુ શ્રી નારાયણ સ્વરૂપદાજી સ્વામી અને એમના પછી આપણે કોઈના વાલસોએ જો કોઈ દાદાગુરુજી અર્થાત સદગુરુ શ્રી નંદકિશોરદાજી સ્વામી અને અત્યારે જે વિદ્યમાન છે પ્રગટ એવા જે આપણા પ્રગટ સદગુરુ એમની ગોદમાં મને બેસવાનું સ્થાન મળ્યું છે એ બહુ મારા મોટા ભાગ્ય છે બહુ મોટા ભાગ્ય છે જો મને એ પરંપરા પ્રાપ્ત ન થઈ હોત ને તો હું ના અહીં હોત ન હોત એમાં પણ વાલા ભક્તો મારા જીવનનું જો કોઈ સૌભાગ્ય હોય તો આદિગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના ચરિત્ર ગાવામાં મને ચોઈસ કર્યો મને નિમિત્ત કર્યો એ બહુ મોટી મહેર મારી પર મહારાજે કરી છે પ્રગટ સદગુરુએ કરી છે ગુરુ પરંપરાએ કરી છે અને સદગુરુ શ્રી મુક્તાન મુક્તા સ્વયં કરી છે નકર મહાપુરુષના ચરિત્ર ગાવાની ઘણાની ઈચ્છા હોય પણ નિમિત્ત થવું ચોઈસ થવી ઘણું અઘરું છે ઘણું કપરું છે પણ એમાં પણ મને જે આદિગુરુ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના જીવન ચરિત્ર ગાવાનો લાહો મળ્યો છે ચોઈસ કરી છે નિમિત્ત કર્યો છે એ બહુ મોટી મારી મોટી મારી પર મેહર કરી છે અને મારા જી મારું જીવન સાર્થક થયું એમ હું માનું છું મારી જીવનની કમાણી આ જ છે કે બસ મુક્તાનંદ સ્વામીના જીવન ચરિત્ર ગાયા કરવા એમના જેવા સદગુણો મારે મારા જીવનમાં લાવવા મને ચરિત્ર ગાવા નિમિત્ત કર્યો અને મારું જીવન સાર્થક માનું છું ભવિતવ્યતા ખલુ બલવતી ખરેખર ભાગ્ય બળવાન હોય છે મેં નહોતું જાણ્યું કે મારા જીવનમાં મને સદ્ગુરુ શ્રી મુક્તા જીવન ચરિત્ર ગાવાનો મને લાભ પ્રાપ્ત થશે પરંતુ આ તો મહારાજની બહુ મોટી મેહર હોય ને સદગુરુની બહુ મોટી મેર હોય ને ગુરુ પરંપરાની મેહર હોય ને અને આપ જેવા સંતો અને ભક્તોની દયા હોય ને કૃપા હોય ને તો જ આવું થાય નકર ના થાય ન થાય થાય બલિય કેવલમ ઈશ્વરી ઈચ્છા કારણ કે સર્વત્ર ભગવાનની ઈચ્છા ભગવાન ની ઈચ્છાથી જ મને આમાં નિમિત સૌભાગ્ય પ્રાપ્ત થયું એટલું જ નહીં હું તો ધન્ય ભાગી થયો પરંતુ તેની સાથે આ સમગ્ર જે લોયાધામ પરિવાર છે ને એ બહુ ભાગશાળી છે વાલા ભક્તો બહુ એટલે બહુ ભાગશાળી છે એને સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની પરંપરા પ્રાપ્ત થઈ છે ને એ બહુ ભાગશાળી છે એના કંઈક પૂર્વના પુણ્ય હશે સુકૃત ભેગું થયું હશે ને ત્યારે મહારાજે મુક્તાનંદીએ પરંપરામાં જન્મ પ્રાપ્ત થયો છે પ્રાપ્ત થયો છે મહારાજે નક્કી કર્યું હશે કે મુક્તાનંદીએ પરંપરામાં આ સંતો આ ભક્તો લાભ પ્રાપ્ત લે અને મોક્ષના અધિકારી બને હું તો ધન્ય થયો પણ તેની સાથે સાથે આ સમગ્ર લોયાધામ પરિવાર પણ ધન્ય ભાગી છે ધન્ય ભાગી છે હે સ્વામી હે મહારાજ સ્વામી અર્થાત હું આજે કહી દઉં તમને વાલા ભક્તો ખાસ કે આગળ જ્યાં જ્યાં હું સ્વામી બોલું શબ્દ તો સ્વામીથી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી લેજો મહારાજ અને સ્વામી બોલું તો મહારાજ અને સ્વામી અર્થાત સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હે મહારાજ હે સ્વામી તમે અમને તો પરંપરામાં જન્મ આપ્યો અમે તો ધન્યભાગી થયા છીએ અમે કઈ કર્યું નહોતું કંઈ અમારે કોઈ એવા સાધન નથી તમને રાજી કરવાના અમે તો અભૂત છીએ અજ્ઞાન છીએ તમારા બાળક છીએ બસ અમે તમને એક જ પ્રાર્થના કરીએ છીએ હે મહારાજ હે સ્વામી તમારા જીવન ના પ્રસંગો ગાઈને તમારા જેવા સદગુણો અમારા જીવનમાં આવે તમારી જેવી સાધુતા અમારામાં આવે તમારી જેવી ખુમારી તમારી જેવી નિષ્ઠા અમારામાં આવે જેવી રીતે તમે મહારાજને જાણ્યા છે માણ્યા છે એવી રીતે અમે પણ મહારાજને જાણી શકીએ અમે પણ મહારાજનો અનુભવ લઈ શકીએ એવી સ્વામી કૃપા કરજો કૃપા કરજો કૃપા કરજો કૃપા કરજો એટલા માટે હું તો ધન્યભાગી થયો એની સાથે સાથે આ સમગ્ર લોયાધામ પણ ધન્યભાગી થયો છે એટલું જ નહીં આપણે બધા તો ભાગશાળી છીએ પણ સંપ્રદાય પણ ખૂબ ભાગશાળી છે ખૂબ ભાગશાળી છે જો સંપ્રદાયમાં આ સંપ્રદાયને મુક્તાનંદ સ્વામીની પ્રાપ્તિ ન થઈ હોત તો આપણને મહારાજ મળી શકત મહારાજ વિચરણ કરતા કરતા જ્યારે લોજમાં આવ્યા અને પાંચ ભેદની વાતો મહારાજે પૂછી અને સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ ઉત્તર આપ્યા અમને સ્વામીની સાધુતા જોઈને મહારાજ ત્યાં સ્તંભી ગયા તો એ સંપ્રદાયને ભેટ કરાવનાર કોણ છે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એટલે આપણે તો ભાગશાળી છીએ પણ સાથે સાથે આ સંપ્રદાય પણ ખૂબ ભાગશાળી છે કે સંપ્રદાયને સદગુરુશ્રી મુક્તાન સ્વામીની પ્રાપ્તિ થઈ સદગુરુશ્રી મુક્તાન સ્વામીની પ્રાપ્તિ થઈ અને જો મુક્તાન સ્વામી જેવા સંત ન હોત ને તો મહારાજ પણ આપણને મળ્યા ન હોત એ વાત પણ એટલી સાચી છે સાચી છે માટે આવા મહાન બ્રહ્મવેતા મહાપુરુષ બ્રહ્માંડમાં ન મળે તે બ્રહ્મનિષ્ઠ પરમ મહામુનિ ભાગવત સંત કલ્યાણના દાતા એવા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આ સંપ્રદાયને પ્રાપ્ત થયા છે એ બહુ મોટા ભાગ્ય છે બહુ મોટા ભાગ્ય છે કારણ કે યત પૂર્વમ વિધિના લા લલાટ લિખિતમ

કે ભગવાનની ઈચ્છા વિના તો એક સૂકું પાંદડું હલવાને સમર્થ નથી જો એક સૂકું પાંદડું જો હલી ન શકતું હોય તો આપણને જે સદગુરુ શ્રી મુક્તાના સાં ભેટ થઈ છે આપણને અને આ સંપ્રદાયને તે મહારાજની ઈચ્છા જશે ને મહારાજની ઈચ્છા છે ને મહારાજની ઈચ્છા વિના તો નહીં હોય તો એમાં મને ચોઈસ કર્યો વાલા ભક્તો આ લોયધામ પરિવારને ચોઈસ કર્યો તો મહારાજની ઈચ્છા જ છે ને મારી ઈચ્છા છે નકર આપણને કોઈને ખ્યાલ હતો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી કોણ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કોણ છે કોઈને ખ્યાલ હતો કોઈને ખ્યાલ નહોતો કોઈને ખ્યાલ નહોતો એ તો પ્રગટ સદગુરુ આપણને મળ્યા ને અને આપણને મહારાજની ઓળખાણ કરાવી અને સાથે સાથે સદગુરુ શ્રી મુક્ત અને સ્વામીની ઓળખાણ કરાવી ઓળખાણ કરાવી એવા મહાપુરુષના આપણે જીવન ચરિત્ર ગાવા છીએ એટલા માટે આ પરંપરામાં આપણ સૌને કોઈને આપણને બધાને જે સ્થાન મળ્યું છે એ બહુ બહુ ઊંચું છે એ જે સ્થાન મળ્યું છે ને આપણને બહુ ઊંચું છે એટલે આપણે આપણી પ્રાપ્તિને ઓળખવી એ પ્રાપ્તિના કેફમાં અહપણું નિરંતર રાખ્યા કરો કે મને કોણ મળ્યું છે મને કેવા બ્રહ્મવેતા સંત મળ્યા છે એવા બ્રહ્મવેતા સંત છે કે જેના જીવનમાં મહારાજની મૂર્તિ સિવાય કઈ ન હોય કઈ ન હોય કઈ ન હોય તો એવા મહાપુરુષના જીવન ચરિત્ર સાંભળીને આપણા જીવનને ખૂબ ધન્ય બનાવવું દિન પ્રતિદિન દિન પ્રતિદિન માટે એવા બ્રહ્મવેદના પરમ ભાગવત સંત સદગુરુ શ્રી મુક્તાન સ્વામીના જીવનને આપણે માણવું છે નિહાળવું છે અને આપણે બધાએ ભેગા થઈને એવો નિર્ણય કરીએ કે સ્વામીના જીવન ચરિત્રમાં જે જે ચરિત્ર આવે એ ચરિત્ર આપણે એવું શીખીએ કે એમના જેવા સદગુણ આપણા જીવનમાં આવે અને મહારાજને રાજી કરી શકીએ કારણ કે મહાપુરુષોના ચરિત્ર અને ભગવાનના ચરિત્ર છે ને એ જીવના હિતાર્થે અને જીવના ઉપદેશાર્થે હોય છે ઉપદેશાર્થે હોય છે હા એમના જેવા ચરિત્ર આપણે ક્યારે ન કરવા બરાબર કે આપણી કેપેસિટી હોય ને આ જીવની કેપેસિટી નથી કે ભગવાન જીવો અને સત્પુરુષ જેવો થઈ શકે આ જીવની કેપેસિટી જ નથી આ જીવનું કલ્યાણ તો ખરેખર વાસ્તવિકતામાં તો છે ને કૃપામાં જ છે અને દયામાં જ છે કારણ કે સત્પુરુષ જે સાધન મહારાજને રાજી કરવા કરી શકે એ તો સાધન ગ્રહણ કરતા હોય છે એ તો ત્રણ દેહ ત્રણ અવસ્થાન ત્રણ ગુણથી પર હોય છે એ જે જે ભજન ભક્તિ કરતા હોય છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રાખતા હોય છે ને એ તો જીવના હિતાર્થે અને જીવના ઉપદેશાર્થે હોય છે એટલે આપણું કલ્યાણ તો વાસ્તવિક રીતે જોવા જઈએ ને તો મહારાજની કૃપાથી સત્પુરુષની કૃપાથી મહારાજની દયાથી અને સત્પુરુષની કૃપાથી જ છે કે આપણા સાધન તો જોવા જઈએ તો જોવા જવા ન હોય આપણા સાધન જો તો મહારાજ બહુ હશે ખરેખર આપણે મહારાજને કહીએ મહારાજ અમારા સાધનને તમે અમારા અમે જે જે સાધન કરાય એનું તમે લિસ્ટ રાખ્યું છે ને તો મહારાજ કે તે સાધન કરા છે ખરા એટલે આપણને શરમ એટલે આપણે સાધનો કાંઈ અહંકાર રાખવો જ ના જીવનમાં હા એનો અર્થ એવો નથી કે સાધન મેલી દેવા સાધન મેલી નથી દેવાના સાધન કરવાના જ છે આપણે મહારાજને રાખવા ધર્મ પાળવાનો છે જ્ઞાન શીખવાનું છે વૈરાગ્ય રાખવાનું છે ભક્તિ કરવાની છે વ્રત તપ કરવાનો છે મહિમા રાખવાનો છે દાસત્વ રાખવાનું છે કે એ સદગુણથી જ આપણી શોભા છે અને એ સદગુણો જ્યારે આવશે ને ત્યારે જ મહારાજે એ છે એટલા માટે બુદ્ધિ કરવાનું તો છે અને એ કર્યા વિના મહારાજ ધામમાં પણ ન લઈ જાય હા એ વાત બરાબર છે એવા કોઈક મુમુક્ષુ હોય અને મહારાજની જેની ઉપર કૃપા થઈ હોય સત્પુરુષની કૃપા થઈ હોય એ વાત આખી અલગ છે પરંતુ આપણે મહારાજને રાજી કરવા તો આપણે બુદ્ધિ કરવાનું જ છે એ સત્પુરુષને પ્રસન્ન કરવા આપણે બુદ્ધિ કરવાનું જ છે સંતોને ભક્તોને રાજી કરવા માટે આપણે બધું કરવાનું જ છે અને એ કર્યા વિના તો આપણા જીવની કસર કઈ ટળે એવી નથી એટલે કરવું તો પડશે જે આપણે બધા ભેગા થઈ પણ એ કરવાનું છે પણ એ કર્યા થકી પણ કેવો ભાવ રાખવાનો છે એ બધું હું રાજી કરવા કરું છું રાજી કરવા કરું છું જેવી રીતે સદગુરુશ્રી મુક્તાન સ્વયં આવા બધા સદ્ગુણો હતા બધા સદગુણો હતા તો એ કેવું માન્યું એમણે બધું જ મહારાજનું છે મહારાજને અર્થે છે સ્વામી વન સ્વામી વિચરણમાં જતા હરિભક્તોને સત્સંગ કરાવતા સંતોને કથા વાર્તા કરતા તે કેમ કરતા મહારાજને રાજી કરવા માટે સ્વામી તો આ મહા મૂર્તિમાં બેસી જાય ધ્યાનમાં બેસી જાય તો સ્વામી ઊભા ન થાય એવા જતા પણ એ જ્યારે એક વેત બહાર કાઢે છે એનું શું પ્રયોજન જીવના કલ્યાણને માટે જીવના કલ્યાણને માટે એટલા માટે આવા મહાન મુનિનું નામ લેવું ને એ પુણ્ય કર્મ છે એ મુક્તાનુ નામ લેવું એ બહુ મોટું પુણ્યકર્મ છે મહારાજ વતનામૃતમાં કે છે ને કે ગાઢ થતા હોય જો જેવી રીતે સ્વામિનારાયણ ભગવાનનું નામ ઉચ્ચારણ કરતા હોય આપણે એ રીતે એ મહાપુરુષનું પણ નામ લઈએ તો સર્વે ઘાટની શાંતિ થાય લોહીના છઠ્ઠામાં કહે છે ને મહારાજ આપણે જોઈ ગયા તા એટલે આપણે એમાં ડિટેલમાં ઉતરતા નથી જ્યારે આવશે પ્રસંગ ત્યારે ફરીવાર વાર એની પર વિવેચન કરીશું એટલે આવા મહામુનિનું નામ લેવું તે પુણ્યકર્મ છે પુણ્યાની હિ નામ ગ્રહણાન્યપી મહામુનિ નામ કેમ પુનર્દર્શનાની એ મહામુનિઓનું નામ લેવું તે પુણ્ય કર્મ છે તો દર્શનની વાત જ શી રહી કારણ કે એવા મહામુનિનું નામ લઈને તો આપણા ઘાટ સંકલ્પ વિકલ્પ એ જો શાંત થતા હોય તો એ મહામુનિ રહી જો મહામુનિનું નામ લેવાથી આપણું પુણ્યકર્મ થતું હોય અને આપણા જીવનમાં સદગુણ આવતા હોય તો પછી નામ લેવું જોઈએ લેવું એટલા માટે છે ને આ સદગુરુ શ્રી મુક્તાનંદ નામ લેવું આપણે ગમે ત્યારે કોઈ પણ કામ કરતા હોઈએ સેવા કરતા હોઈએ સુતા હોઈએ કે મહારાજ મહારાજનું નામ લઈએ સ્વામિનારાયણ 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 બોલતા હોય ને ત્યારે આપણે એમ બોલવું હે મહારાજ હે સ્વામી સ્વામી અર્થાત સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હે સ્વામી હે મહારાજ બોલીએ તો કેટલો આનંદ થાય આપણને આપણને કેટલું બળ મળે એટલા માટે આવા મહામુનિઓનું નામ લેવું તે પુણ્ય કર્મ છે કારણ કે આવા જે બ્રહ્મવેતા મહાપુરુ છે એનો બહુ મોટો પ્રભાવ હોય છે અહો પ્રભાવો મહાત્માના કારણ કે આ મહાત્માનો બહુ ઉત્તમ પ્રભાવ હોય છે બહુ પ્રભાવ હોય છે અને એના પ્રભાવથી જ આપણે ટકી શકીએ ટકી શક્યા નથી ટકી શક્યા આપણે તો મહારાજના પ્રભાવથી અને સદગુરુ શ્રી મુક્તાનંદ જેવા મહાપુરુષ હોય એના પ્રભાવથી આપણે ટકીએ છીએ ટકીએ છીએ અને જીવ પછી એમ માના જાય એના જેવો મારો પ્રભાવ થાય ના થાય જિંદગીમાં ના થાય જિંદગીમાં ના થાય આપણે તો છે ને આમ 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 મહારાજની આંગળી તો પકડી હોય એમ સદગુરુ શ્રી મુક્તાની હોય એમની આમાં મંગળી પકડી રાખવી એના ચરિત્ર જે હોય ને એ ચરિત્ર આપણે ગાશું ને એ જે જે રીતે મહારાજ સાથે રહેતા હતા મહારાજ સાથે વાર્તાલાપ કરતા હતા મહારાજ એમને જે રીતે સુખ આપતા હતા મહારાજ પણ એમની આજે નિખાલસ થતા નિખાલસપણે વાત કરતા હતા તે એમના જે આપણે ધીરે ધીરે થવાનું આ ધીરે કેમ એક ઇંચ પછી બે ઇંચ પછી ત્રણ ઇંચ પછી ચાર ઇંચ પછી પાંચ ઇંચ પછી છ ઇંચ થાય ને ધીરે ધીરે એકી ધડા કે ડાયરેક્ટ સીધું પાંચ ફૂટ દસ ફૂટ થાય ક્યારે ક્યારેય ના થાય ક્યારેય ના થાય ક્યારે એમ સ્વામીના જીવન પ્રસંગમાંથી આપણે ધીરે 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 ગ્રહણ કરતું જાઉં કે હું પણ મહારાજને કઈ રીતે રાજી કરી શકું હું પણ મહારાજ સાથે નિખાલસ પણ કઈ રીતે વાતચીત કરી શકું હું પણ મહારાજને કઈ રીતે રીઝવી શકું એ બધું સ્વામીના જીવનમાંથી આપણે શીખવું છે શીખવું છે એટલા માટે આવા મહાત્માઓના જીવન પ્રસંગ પણ પ્રભાવવાળા હોય છે માટે આવા જે મહામુની સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આપણને જે કરીને મહારાજે પ્રાપ્તિ કરાવી છે એનું શરણું લેવું જોઈએ આવું જે આવા જે મહાપુરુષ હોય એમનું જો શરણું સ્વીકારીએ ને તો આપણા હૃદયમાં આનંદ આનંદ અને હૃદયમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દિન પ્રતિદિન વધતા જાય એટલા માટે આવા મહામુનિનું શરણું લેવું જોઈએ માયાજળમાં ફસાયેલ સર્વે જીવ છે એમને જો શરણું લેવું હોય ને તો આવા જે મહાપુરુષ છે ને એમનું લેવું કારણ કે આવા મહાપુરુષનું શરણું લેવાથી મહારાજની શરણાગી શરણાગતિ તત્કાળ થાય છે આવા મહાપુરુષના આપણે સાંભળીએ અને એમનામાં જો આપણને પ્રગટ થાય ને તો મહારાજ આપણે દિવ્ય ભાવ રાખી શકીએ નહીતર મહારાજને ઓળખવાને મહારાજમાં ડાયરેક્ટ દિવ્ય ભાવ રાખવો ને એ તો અર્જુનને પણ કહેવું પડ્યું હતું કે ભગવાન તમે મૂળ રૂપમાં આવી જાઓ પાછા હતા ને એમને તમે મૂળ રૂપમાં આવી જાઓ તમારું વિશ્વરૂપ હું જોવાનો સમર્થ નથી એમ મહારાજ આપણને દર્શન દેવા આવી જાય ને તો આપણે તો એમ કે મહારાજ હતા ને એમ આવી જાઓ પાંચ ફૂટના અમારા જેમ બે હાથ વિશ્વરૂપ આવો સહસ્ત્ર હાથ લઈને આવજે ને એટલે મહાપુરુષના જીવન ચરિત્રમાં દિવ્ય ભાવ જેટલો આવશે ને એટલો આપણને મહારાજમાં આવશે જેટલી મહાપુરુષની શરણાગતિ હશે ને એટલી સત્પુરુષની જેટલી શરણાગતિ હશે ને એટલી જ મહારાજની શરણાગતિ થશે જેટલા સત્પુરુષ આગળ નિખાલસ રહેશે ને એટલા મહારાજ આગળ નિખાલસ રહેશે એટલા માટે આપણે સદગુરુ શ્રી મુક્તાનંદ જીવન ચરિત્રનો આસ્વાદ લેવો છે આપણે છે આપણે મહારાજની નજીક જવું છે તો કઈ રીતે જવું છે તો મુક્તાનંદ સ્વામી જે રીતે મહારાજ જોડે વાતચીત કરતા હતા ને એ જે રીતે સુખ લેતા હતા ને એ મહા સ્વામીના જીવન ચરિત્ર આપણે શીખવું છે તો સ્વામીના જીવન આપણે શીખી શીખીને મહારાજની નજીક જવું છે આપણું લક્ષ્ય તો છે મહારાજ પણ કયા રસ્તે રહે કે સ્વામીના જીવન પ્રસંગ દ્વારા જવું છે સત્પુરુષ દ્વારા દ્વારા ભગવાનને પામવું છે એટલા માટે આવા જે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આપણને મળ્યા ભરપેટ એમના જીવન પ્રસંગને માણવા છે જાણવા છે કાલથી આપણે એ જોઈશું કે આવા જે બ્રહ્મવેતા મહાપુરુષ છે મહારાજે પણ એમની પ્રશંસા કરેલી છે મહારાજ પણ એમના ગુણ ગાય છે એ વિશે આપણે કાલે વિશેષ જોઈશું अहं कथा पूर्ण कथानि विराम कु घनश्याम महाराजनि जय श्रीपतिं श्रीधरं सर्वदेश्वरं भक्तिधरमात्माजं वासुदेहं हरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकटं जय घनश्यामय